નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા અલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણે વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે ઓકે એ અપડેટ શું છે તો કે આ જે અપડેટ છે એ એક્ઝામ ફોર્મના રિલેટેડ છે જુલાઈ બે હજાર ચોવીસ સેશન્સના એક્ઝામ ફોર્મ અત્યારે ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે જે એક્ઝામ અત્યારે આવશે જુલાઈ ઓગસ્ટની અંદર એના માટેના એક્ઝામ ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયા છે પોર્ટલ પર લિંક આવી ગઈ છે ઘણા વિદ્યાર્થીની કમેન્ટ આવતી હતી કે એક્ઝામ ફોર્મ ક્યારે ભરવાનો શરૂ થશે ઓકે તો આ વસ્તુ ઓલરેડી અત્યારે પોર્ટલ પર આવી ગઈ છે અત્યારે આપણે ડાયરેક્ટલી જોઈશું પોર્ટલ પર ત્યાંથી સમજી લઈશું કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે અને કઈ રીતે એક્ઝામ ફોર્મ ભરવાનો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જશે ઓકે વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેના દ્વારા કોઈ પણ નવી અપડેટ આવે અને એનો આપણે વિડીયો અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય ઓકે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાની આઈડિયા આવી જાય કે આવી નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે અને એક્ઝામ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે ઓકે બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ તો આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો ઓકે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વિડીયો હવે આપણે ડાયરેક્ટલી જઈએ પોર્ટલ પરથી સમજી નહી કે કઈ જગ્યાએ વસ્તુ અપડેટ થયેલી છે ચાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ કોરમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી એઓ યુ ઓકે આમાં આપણે સર્ચ નાખીશું બી એઓ યુ સર્ચ કરશું જેમ કે અહીંયા આપણે નાખી દઈએ ઓકે જેમ બી યુ ઉપર ક્લિક કરશું એટલે મેઇન લિંક આવી જશે આપણા પોર્ટલની ઓકે એ આવ્યા પછી એના ઉપર ક્લિક કરી દઈશું ઓકે જેમ ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરીને થોડુંક જોવું પડશે ઓકે આપણે નીચે સ્ક્રોલ કરીને જઈએ જો અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શન છે મિત્રો એની અંદર એ અપડેટ આવેલી છે તમે જોઈ શકો છો હા અહીંયા લખેલું છે એક્ઝામિનેશન ફોર્મ જુલાઈ બે હજાર ચોવીસ ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓકે બે જુલાઈની અપડેટ છે આનો આ લિંક આપેલી છે ચેનલ પર આપણે ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે આપણે મેઇન એક્ઝામ ફોર્મના પોર્ટલ છે એના પર આપણે આવી જશું ઓકે જો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામિનેશન ફોર્મ જુલાઈ બે હજાર ચોવીસ ટો માટે એક્ઝામિનેશન રજિસ્ટર હિર ઓનલી રેગ્યુલર કોર્સિસ એ લખેલું છે આ લિંક અહીંયા આપેલી છે એક્ઝામ ફોર્મ ભરવા માટેની તો આ જે લિંક છે એના પર તમારે ક્લિક કરવાનું ફોર્મ ભરવું હોય તો ઓકે એના પછી તમારે અહીંયા લખેલું છે કે અહીંયા અલગ અલગ આખું ફોર્મ તમારી સામે ખુલી જશે આખું તમારે ભરવો પડશે અહીંયા લખેલું છે નોંધ કરેલી છે નોંધ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરવા માટે આધાર કાર્ડ મુજબ નામ તથા આધાર લિંક મોબાઈલ નંબરને નાખી એબીસી આઈડી નાખ્યા બાદ આપનું રજિસ્ટ્રેશન થશે નોંધ વિદ્યાર્થી એબીસી આઈડી જનરેટ કરવા માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ ક્લિક હિયર ઓકે જો તમારું એબીસી આઈડી ના હોય ઓકે એ લખેલું છે જો તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય વિદ્યાર્થીએ એબીસી આઈડી જનરેટ કરવા માટે ક્લિક હિયર ઓકે ક્લિક કરજો એટલે તમારે જે બી પ્રોસેસ થશે આગળની પ્રોસેસ કરવાની એના પછી તમારે એ આઈડી જનરેટ થઈ જશે જો મિત્રો એબીસી આઈડીના રિલેટેડ તમને કોઈપણ ડાઉટ હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો ગૂગલ પર સર્ચ કરી શકો છો ઘણા બધા ઓફ વિડીયોઝ સજેશન્સ તમને મળી જશે તેની તમે સમજી શકો છો ઓકે તમારો અહીંયા પ્રોગ્રામ સિલેક્ટ કરી દેવાનો તમારે જે બી હોય પ્રોગ્રામ બેચલર હોય સર્ટિફિકેટ જેમ કે આપણે બેચલર હોય તો બેચલર સિલેક્ટ કર્યો એના પછી તમારો કોર્સ કયો છે બેચલરની અંદર ઘણા બધા કોર્સ આવે તો જે બી કોર્સ તમારો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનો જેમ કે મેં બી એ સિલેક્ટ કર્યો ઓકે તો એના પછી તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો તમારું નામ નાખવાનો એઝ પર આધાર તમારો આધાર લિંક મોબાઈલ નંબર નાખવાનો આધાર લિંક બર્થડેટ નાખવાની એબીસી આઈડી નાખવાની રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું ઓકે એના પછી તમારો આખું ફોર્મનું જેવું ખુલશે જેમ કે હું મારું કહું છું જેમ મેં એક્ઝામ ફોર્મ ભરતો હતો ત્યારે શું થતું હતું ત્યારે નાખો ફોર્મ ભર્યા પછી તમારી સામે બધા સબ્જેક્ટ ખુલી જાય ઓકે એની સામે તમારે ટીક કરવાનું આવે એક ચેકબોક્સ જેવો આવે એના ઉપર ટીક કરી દેવાનું ઓકે એટલે આટલા સબ્જેક્ટની મારે એક્ઝામ આપવી છે એના ઉપર ક્લિક કર્યા પછી તમે સબમિટ કરશો એટલે ફોર્મ સબમિટ થઈ જશે ઓકે એના પછી તમારું એની એક પ્રિન્ટ જેવું આવશે ઓકે આ રીતનું એક આખી પ્રોસેસ થાય છે મિત્રો આ તમે જોઈ શકો છો આગળ આખી પ્રોસેસ કરશો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે તમારે ફોર્મ ભરાય છે ઓકે મિત્રો તો આપણો મેઇન પર્પઝ એ હતો આ વિડીયોનો કે અત્યારે એક્ઝામ ફોર્મ આવી ગયા છે તો અત્યારે જો તમે એલિજિબલ હશો એક્ઝામ આપવા માટે તો જરૂરથી ફોર્મ ભરજો એટલે સમયસર તમે પરીક્ષા આપશો અને સમયસર તમારું ડિગ્રી પૂરી થશે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધા ગ્રુપ્સ હોય બધાને માહિતી આ શેર કરી દેજો એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે અત્યારે જુલાઈ એગો સ્ટેશનમાં જે એક્ઝામ થવાની છે એના માટે આના પછી આપણે વિડીયો બનાવીશું કે એનો જે ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી જશે એના વિશેનો પણ આપણે વિડીયો બનાવી દઈશું ઓકે હવે આપણે થોડું બેક લઈએ અને બીજું કે ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ્સ હોય છે એમ કે હવે આપણે પાછું બીયુ એના પોર્ટલ પર જવું પડશે કે હવે આ ફોર્મ સારું તો થઈ ગયું હવે એની એન્ડ ડેટ શું છે શું ડેડલાઇન છે ક્યાર સુધીમાં આપણે આ ફોર્મ ભરી શકાય છે છેલ્લી તારીખ શું છે સિમ્પલ ક્વેશ્ચન સિમ્પલ ભાષામાં પૂછીએ તો છે છેલ્લી તારીખ શું છે ફોર્મ ભરવા માટેની ઓકે તો અહીંયા લખી દીધું છે નોટમાં લાસ્ટ ડેટ ફોર ફિલિંગ એક્ઝામિનેશન ફોર્મ એટીન્થ જુલાઈ ઓકે એટલે કે અઢાર જુલાઈ એ તમારી છેલ્લી તારીખ છે એક્ઝામ ફોર્મ ભરવા માટેની ઓકે એટલે જ ગમે તે કરીને તમારે એની પહેલાં એક્ઝામ ફોર્મ ભરી દેવાનો સબમિટ કરી દેવાનું ઓકે મિત્રો કોઈપણ દિવસ તમારે છેલ્લી તારીખની રાહ નહીં જોવાની આજે તમને ખબર પડી કે એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે તો તમારે આજે જ એક્ઝામ ફોર્મ ભરી દો એક્ઝામ ફોર્મ ભરતા વાર નહીં લાગે પાંચ મિનિટનું કામ છે ખાલી એક્ઝામ ફોર્મ ભરવું ओके okay, 5 થી 10 મિનિટ મેક્સિમમ જો તમે ન આવતો હોસ एग्जाम હોમર તો તમે 5 6 મિનિટ માં જ ભર નાખશો ઓકે તો સિમ્પલ પ્રોસેસ છે મિત્રો કે અલગ થી કોઈ લાંબી પ્રોસેસ નથી ઓકે આખી પેલું જે આપણે ફોર્મ ભરાયો એ રીત નું ફિલ કરવાનો એના પછી આપકો સબ્જેક્ટ કુલ ચેકબોક્સ ઉપર ટિક કરીને સબમિટ કરવાનો ઓપ્શન આયા છે ઓકે આ રીત નાખી પ્રોસેસ કરીને તમે एग्जाम ફોર્મ ભરી દો ઓકે જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જાસુ તમે एग्जाम ફોર્મ ભરશો નહી ને તો તમારો હોલ ટિકિટ ન આવે એનો હોલ ટિકિટ ન આવે તમે एग्जाम આપી શકશો નહીં ઓકે એટલે એક્ઝામ ફોર્મ તમારે ભરો કમ્પલસરી છે જો તમને એક્ઝામ આપ્યું હોય તો ઓકે મિત્રો આ જે વિડીયોના છે બધાની સાથે તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને લાસ્ટ ડેટની રાહ ક્યારેય નહીં જોવાની આજે જ ફોર્મ અપ્લાય કરી દો ઓકે તો તમારું સમયસર જે છે એક્ઝામિનેશનનો ફોર્મ તમે અપ્લાય કરી શકો સમયસર તમે એક્ઝામ આપી શકશો ઓકે એ કહું તમને ખ્યાલ આવી ગઈ છે કે જ્યાં સુધી તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ત્યાં સુધી તમે એક્ઝામ આપી શકશો નહીં એટલે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે તો ફટાફટથી આજે જ એક્ઝામ ફોર્મ ભરી દો તો ચાલો મિત્રો થેન્ક યુ આ વીડિયોજો બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો